દશાંશ સંખ્યાઓના ભાગાકાર વિશે શીખીએ તેમાં સૌ પ્રથમ દશાંશ સંખ્યાના દસ સો અને હજાર વડે ભાગાકાર જોઈએ એક ઉદાહરણ લઈએ ઓગણત્રીસ પોઈન્ટ સાત પાંચ ભાગ્યા દસ તેને બે હજાર નવસો પંચોતેર ભાગ્યા સો ભાગ્યા દસ લખી શકાય સાદરૂપ આપતા દસ વડે ભાગાકાર કરીએ એટલે કે દસના વ્યસ્ત વડે ગુણીએ છીએ આથી આપણો જવાબ મળશે બે હજાર નવસો પંચોતેર છેદમાં હજાર એટલે કે આપણો જવાબ મળશે બે પોઈન્ટ નવ સાત પાંચ હવે આ જ સંખ્યાને સો વડે ભાગીએ તો સોના વ્યસ્ત વડે આપણે આ સંખ્યાને ગુણીશું આમ સાદરૂપ આપતા આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ બે નવ સાત પાંચ હવે આ જ સંખ્યાને હજાર વડે ભાગીએ તો તેમાં પણ ઓગણત્રીસ પોઈન્ટ સાત પાંચ એટલે કે બે હજાર નવસો પંચોતેર છેદમાં સોને હજારના વ્યસ્ત વડે ગુણીશું તેનું સાદરૂપ આપતા આપણો જવાબ મળશે જીરો પોઈન્ટ જીરો બે નવ સાત પાંચ અહીં જોઈ શકાય છે કે દસ વડે ભાગતા એકની પાછળ એક શૂન્ય છે એટલા માટે એક દશાંશ સ્થળ ડાબી તરફ જઈએ છીએ તે જ રીતે જ્યારે સો વડે ભાગીએ છીએ ત્યારે એકની પાછળ બે શૂન્ય છે તેથી બે દશાંશ સ્થળ ડાબી તરફ જઈએ છીએ હવે તે જ સંખ્યા ઓગણત્રીસ પોઈન્ટ સાત પાંચને હજાર વડે ભાગીએ ત્યારે એકની પાછળ ત્રણ શૂન્ય છે આથી ત્રણ દશાંશ સ્થળ ડાબી તરફ જઈએ છીએ આમ કહી શકાય કે જ્યારે દશાંશ સંખ્યાનો દસ સો કે હજાર વડે ભાગાકાર કરતી વખતે સંખ્યાના અને ભાગફળના અંકો સમાન હોય છે પણ ભાગફળમાં ચિહ ડાબી બાજુએ એક પછી જેટલા શૂન્ય હોય છે તેટલા સ્થાન ખસે છે હવે દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર જોઈએ ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા પાંચ તેને પાંત્રીસ છેદમાં દસ ભાગ્યા પાંચ વડે દર્શાવી શકાય અગાઉ જોઈ ગયા તેમ ભાગાકાર કરીએ એટલે તે સંખ્યાના વ્યસ્ત વડે ગુણીએ છીએ આથી પાંત્રીસ ભાગ્યા દસને પાંચના વ્યસ્ત વડે ગુણીશું તેમાં પાંત્રીસને પાંચ વડે ભાગીશું અને દસને એકના છેદમાં મૂકી દઈશું આમ કરતાં આપણું સાદરૂપ મળશે સાત છેદમાં દસ જેને દશાંશ સ્વરૂપમાં દર્શાવતા જવાબ મળશે જીરો પોઈન્ટ સાત હવે દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા વડે ભાગાકાર કરીએ સત્યાવીસ પોઈન્ટ છ ભાગ્યા એક પોઈન્ટ બે તેને અહીં દર્શાવ્યા પ્રમાણે લખી શકાય જ્યારે સાદરૂપ આપીએ ત્યારે બસો છોતેર છેદમાં દસ ગુણ્યા દસ છેદમાં બાર એટલે કે બાર દશાંશના વ્યસ્ત વડે ગુણીશું જેને સાદરૂપ આપતા આ પ્રકારે થશે બે જે સંખ્યા છે તેનો ભાગાકાર કરીએ છીએ અને દસ છેદમાં દસ એટલે જવાબ એક મળે છે આથી અહીં બંને સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી એક એક અંક આવેલો છે તેથી દસ છેદમાં દસનો જવાબ એક મળશે અને બસો ભાગ્યા બાર કરતાં આપણો જવાબ ત્રેવીસ આવે છે